નમસ્કાર, મારું નામ છે ઘનશ્યામ ઠુમર, એટલે કે આપનો લેખક સાહેબ. આપ સૌને ફરી એકવાર સરસ મજાની વાત શેર કરવા આવ્યો છો એ પહેલા મારા આપ સૌને રામ રામ. આજે મારે વાત કરવી છે ને તો એક પરિવાર અને પરિવારે જે આગળની પેઢીને આપેલા સંસ્કાર, ચિંતન અને એક વ્યક્તિત્વનો વારસો. એ પરિવારમાંથી જ્યારે કોઈ બહાર પડે છે એ વ્યક્તિત્વ કેવું હોય છે, એના વિચારો કેવા હોય છે, એનો વારસો કેટલો સુદૃઢ અને સમૃદ્ધ બનાવે છે એની વાત કરવી છે. ત્યારે આજે વાર્તા એવી છે કે એક 400 મીટરની દોડ હતી, રન હતો, અને એ 400 મીટરની દોડની અંદર એબેલ મુતાએ, જે કેન્યાનો રનર હતો અને એક સ્પેનિશ રનર હતો ઇવાન. હવે એબેલ મુતાએ છે સૌથી આગળ હતો, એની આસપાસ કોઈ હતું નહીં, પણ એને એ સફેદ પટ્ટા જોઈને કંઈક અજુગતું લાગ્યું કે આ ફિનિશ લાઇન છે કે આનાથી આગળની અંતિમ લાઇન છે. અંતિમ પડાવ કયો છે એ ક્યાંય ખ્યાલ એનો ન રહ્યો, એટલે ત્યાં ઊભો રહી ગયો અને બરાબર એક્ઝેક્ટ એની પાછળ સ્પેનિશ રનર ઇવાન દોડ્યો આવતો. એટલે ઇવાને થોડુંક આગળ જઈને જોયું કે આમાં કંઈક ગડબડ લાગે છે, એટલે એણે એબેલ મુતાઈને બૂમ પાડી કે ચાલ હજી દોડવાનું ચાલુ રાખ, હજી અંતિમ લાઇન નથી આવી એમ. પણ એબેલ મુતા કંઈ સમજતો નથી, એટલે ઇવાન પાછો આવી અને એબેલ મુતાઈને ધક્કો મારી અને દોડવાનું કહે છે અને ઇવાન પોતાની સ્પીડ ઓછી રાખી દે છે. આમ કરતાં એબેલ મુતાઈ સૌ પ્રથમ ફિનિશ લાઇનને કમ્પ્લીટ કરે છે અને ગોલ્ડ મેડલ જીતે છે, અને ઇવાન એ પછી ફિનિશ લાઇનને કમ્પ્લીટ કરી અને સિલ્વર મેડલ જીતે છે. પ્રેઝન્ટેશન સેરેમની ખતમ થાય છે, હવે મીડિયાવાળાનો વારો આવે છે. એટલે સૌ પ્રથમ કોઈ એક પ્રેસ કોન્ફરન્સની અંદર કોઈ એક વ્યક્તિએ, એક પત્રકારે ઇવાનને સવાલ પૂછ્યો કે તમારી પાસે આ ગોલ્ડ મેડલ જીતવાનો ચાન્સ હતો, છતાં પણ તમે એ ચાન્સ કેમ જવા દીધો, કેમ એબેલ મુતાઈને ચાન્સ તમે આપ્યો? એટલે ઇવાન કહે છે કે મારી જીત હતી જ નહીં, ખરેખર મારી આગળ એબેલ મુતાઈ હતો અને કોઈ કારણોસર, કોઈ ગેરસમજના લીધે એ ઊભા રહી ગયા હતા, માટે આ ગોલ્ડ મેડલ મારા માટે કોઈ વ્યર્થ હતો, મારા કશો જ કામનો નહોતો. એ મારી સાચી જીતનું સન્માન નહોતું, મારી સાચી જીતનું સન્માન મારો સિલ્વર મેડલ છે, કે હું એટલો ક્રમાંકમાં એનાથી પાછળ છું, મારી એટલી તૈયારી નહોતી કે હું એ ગોલ્ડ મેડલ જીતી શકું. એટલા માટે ફરીવાર એક પ્રયાસ કરીશ સાચો, અને ગોલ્ડ મેડલ જીતવાનો એ મારું સ્વપ્ન છે અને હું પૂરું કરીશ, પણ આજે હું એનો હકદાર નહોતો. ફરીવાર એક સવાલ પૂછવામાં આવ્યો કે સાહેબ, તમારી પાસે ખરેખર એ જીતવાનો મોકો હતો, પણ તમે એબેલ મુતાઈને ધક્કો મારી અને એમને ફિનિશ લાઇન સુધી પહોંચાડ્યો, તો આ ખરેખર તમારી અણસમજણ નહોતી? એટલે જવાબ આપે છે ઇવાન, કદાચ અણસમજણ તમારા માટે હોઈ શકે, મારા માટે તો સમજણ ભર્યું જ હતું કે મારા પરિવારે મને એવા સંસ્કાર આપ્યા છે કે કોઈને પછાડીને નહીં, કોઈને ખેંચીને આપણે ઉપર ચડવું એ નહીં, પણ એકબીજાનો હાથ ઝાલી અને એકબીજાનો હાથ પકડી અને આ સમાજને એક સમૃદ્ધ અને સુદૃઢ બનાવવું અને સાથે સાથે પોતાના સપનાઓને પણ પૂરા કરવા, એ સાચું જીવન છે, એ સાચું માર્ગદર્શન છે, આ મારા સંસ્કારોની અંદર છે. કદાચ હું આ રીતે મારો ગોલ્ડ મેડલ લઈ અને મારી માતા પાસે જાત અને પછી વાત કે માં, એક રનર મારાથી આગળ હતો પણ કોઈ ગેરસમજણના કારણે ઊભો રહી ગયો અને એનાથી હું આગળ નીકળી ગયો, એટલે આ ગોલ્ડ મેડલ મને મળ્યો છે, તો કદાચ મારી માતા પણ એ સ્વીકારવા અસમર્થ હોત અને કદાચ મને પણ એટલું આનંદ અત્યારે સિલ્વર મેડલ જીતીને થાય છે એટલું ગોલ્ડ મેડલ જીતીને ના થયો હોત. એટલે કોઈને ધક્કો મારો એને પછાડવા માટે નહીં, પણ એને આગળ વધારવા માટે. આ સુંદર જવાબ હતો ઇવાનનો. એટલે આ જવાબ એવા જ વ્યક્તિ આપી શકે કે એના પરિવાર અને એની સમાજ અને એની રહેણી કેણી જ્યાં પણ છે, અને જે વિચારો છે એનું સિંચન ખૂબ જ સરસ રીતે થયું હોય, એના વિચારોમાં એકબીજા પ્રત્યેના માન, આદર, સન્માન અને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીઓથી ભરપૂર રાખવા માટેનો એક સહર્ષ સંદેશો એમને આપવામાં આવ્યો હોય. એક લોકોને સાથે ચાલી અને એક સુદૃઢ સમાજનું સ્વપ્ન સેવવા માટેનું એમને કહેવામાં આવ્યું હોય, ત્યારે આવા વ્યક્તિત્વનો પ્રારંભ થતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિત્વ છે, કોઈ પણ વ્યક્તિ છે, એના મૂળ પાયામાં પરિવારના સંસ્કારો અને એનું સિંચન અને એનો વારસો જ ખરેખરો
એમને એક સારું વ્યક્તિત્વ બનાવે છે અને આ સમાજની વચ્ચે એમને ઊભા રહેવાની તાકાત અને પ્રેરણા પૂરી પાડે છે। માટે સદાય કહું છું કે જે પણ તમે તમારા બાળકોને આપો છો એ સારું આપો, સુદૃઢ આપો અને સિંચન એવું આપો કે કદાચ એ 6 વર્ષનો હોય કે 10 વર્ષનો હોય કે 15 વર્ષનો હોય, પણ બે લાઈન એવી કદાચ વ્યક્તિઓને આપે કે વ્યક્તિઓ વિચારે કે ખરેખર આ વ્યક્તિ, આ બાળક જે બોલે છે એ સારું અને સાચું બોલે છે। માન સન્માન અને આદર જાળવતો હોવો જોઈએ, એક આદર્શ પ્રેરણા શોધતો હોવો જોઈએ, કારણ એ મોટો બની, યુવા બની અને આ ભારતનું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે। માટે સારા સંસ્કારોનું સિંચન આપો, એમને આપણા આધ્યાત્મિક ગ્રંથો છે, આપણી જે સંસ્કૃતિ છે એમનું સિંચન પૂરું પાડો। એ જ આજનો અમારો આ ઉદ્દેશ્ય અને હેતુ હતો। પરિવાર, એક સરસ મજાની વાત સાથે આપણે મળીશું, ત્યાં સુધી રજા આપો મને અને માનતા રહો લેખક સાહેબ, ધન્યવાદ, આભાર। અને જો કદાચ તમને સારું લાગે તો અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયોને પણ માણતા રહેજો। અને કદાચ તમને કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી અમને જણાવજો। આભાર, ધન્યવાદ, જય માતાજી, જય ભારત।